ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભગવાન બુદ્ધ વિશે અભદ્ર ટિપ્પણીનો ઓડિયો વાયરલ કરનાર એસઆરપી જવાન વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી તેમજ બાવળામાં મહિલાની હત્યાનો કેસ ફાશરે કોર્ટમાં ચલાવવાની માંગ સાથે ભીમ આર્મીએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભગવાન બુદ્ધ વિશે અભદ્ર ટિપ્પણીનો ઓડિયો વાયરલ થયો હતો, જે ઓડિયો વાયરલ કરનાર એસઆરપી જવાન વિપુલ કામળિયાની સામે કાનૂની કાર્યવાહી કરવા ભીમ આર્મીએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભીમ આર્મીએ આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતના પાલીતાણાનો રહીશ અને એસઆરપી જવાન વિપુલ કામળિયાનો ડોક્ટર બાબા સાહેબ અને ભગવાન બુદ્ધને ગંદી ભાષામાં ગાળો આપતો ઓડિયો વાયરલ થયો હતો, જેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવશે તો ભીમ આર્મીએ આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી. આ ઉપરાંત બાવળામાં મહિલાની હત્યાનો કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માંગ પણ કરી હતી. દિવેશ વાણિયા, ગુજરાત પ્રદેશ ભીમ આર્મી ભારત એકતા મિશન અધ્યક્ષ. અમારી ભીમ આર્મીની એક જ માંગ છે કે ગયા દિવસોમાં એસઆરપી જવાન વિપુલ કામળિયાએ જે ઓડિયો ક્લિપમાં બીભત્સ રીતે બાબા સાહેબ તથા તથાગત બુદ્ધને જે ગાળો આપી હતી તેના દ્વારામાં એમની પોસ્ટિંગ અહીંયા સુરતમાં છે એ મને માલુમ પડે છે, અને એમને જો કાયદેસરની કાર્યવાહીમાં એમને ફરજ પરથી મુક્ત કરવામાં નહીં આવે તો અમે સરકાર સામે પણ આંદોલન કરીશું. અને આવનારા દિવસોમાં મિત્તલ જાધવ નામની એક દલિત સમાજની દીકરી પર જે કેતન જાધવ નામના રાજપૂત યુવાને બાવળાની સર જાહેર રોડ પર હત્યા કરી હતી તે લોકોને તુરંત પકડી લીધા છે પોલીસે, પરંતુ તે લોકોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તે લોકોનો ચુકાદો આપવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી તુરંત ફાંસીની સજા આપવામાં આવે એ મારી માંગ છે. અને જો દલિત સમાજ પર આવવાના આવા અત્યાચારો થતા રહેશે, હાલમાં પણ અડધી કલાક પહેલાં એક પીએસઆઈ મેડમ હતા તેણે કડી તાલુકામાં દલિત સમાજના વરઘોડા પર લાઠીચાર્જ કર્યો છે, અમે પ્રશાસનની સામે પણ લડત આપીશું. અને આવનાર દિવસોમાં ભાઈ ચંદ્રશેખર આઝાદ ઉર્ફ રાવણની અનુવાયીમાં અમે ગુજરાતમાં એક લાંબુ આંદોલન કરવા માટે પણ તૈયાર છીએ. જય ભીમ, જય સંવિધાન.